ભારત દેશ સંતો મહંતોની ભૂમિ છે ત્યારે આજે ધાનેરા તાલુકાના થાવર ગામમાં ભક્તિની જ્યોતિ જગાવનાર પૂજ્ય વજેપુરી મહારાજે આજે વિદાય લઈ પ્રભુના ધામમાં પધાર્યા છે। ધાનેરા તાલુકો હોય કે અન્ય શહેર કે ગામ, સંત શ્રી વજેપુરી મહારાજના ભક્તો ચારે કોર છે। એક સાધુ મહાત્માનું જીવન જીતા વજેપુરી મહારાજના એક ઝલકના દર્શન માટે આજે ભગતોના ઘોડાપુર પર ઉમટી પડ્યા હતા। ગુરુ સંત શ્રીના દર્શનને લઈ લોકો કોરોના વાયરસને લઈ પણ ભૂલી ગયા હતા અને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ ભક્તો થાવર ગામમાં આવતા ગયા। વજેપુરી મહારાજના નાનાપણથી ભક્તિમય હતા। રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના પાલનદી તાલુકાના બારલી ગામમાં સંત શ્રી વજેપુરીની જન્મભૂમિ છે। માત્ર 20 વર્ષની આયુએ ગુરુના આદેશ થકી વજેપુરી મહારાજ વાલેર ધામ ખાતે આવ્યા હતા। પવિત્ર પડસતારી વાલેર જગ્યાના મહંત શ્રી અચલપુરી મહારાજને ગુરુ તરીકે માની ધાનેરા પંથકમાં ભક્તિની જ્યોત ઉજાર કરી હતી। ત્યારબાદ ધાનેરા તાલુકાના થાવર ગામે વજેપુરી મહારાજે પોતાના હસ્તે મઠની સ્થાપના કરી હતી અને 50 વર્ષથી થાવર ગામને પોતાની કર્મભૂમિ બનાવી માલા જપતા સાધુના ભક્તોમાં પણ ગુરુ વજેપુરી મહારાજને લઈ અતુટ શ્રદ્ધા બંધાઈ હતી। આ ભૂમિ સંતોની ભૂમિ છે। સંત એટલે કહી શકાય કે આપણી આસ્થા, ભક્તિ, પ્રેમ એટલે સંત એકતાનું પ્રતીક એટલે સંત અલૌકિક શક્તિનો વાસ એટલે સંત ભારતની ભૂમિ પર અનેક મહાપુરુષો અવતાર ધારણ કરી ધર્મની રક્ષા કરી છે, સંસ્કૃતિને જીવન રાખી છે, ધર્મની ધજા ફરકતી રાખી છે। એવા જ એક મહાન સંત પુરુષ વજેપુરી મહારાજના થાવર ગામની પવિત્ર ભૂમિ પર આજે અમર થઈ છે। ગામમાં ફેરી કરી ભિક્ષા મેળવી ભોજન લેવું, મોમાયા, મોંઘી ગાડીઓ અને તમામ સુખ સુવિધાઓથી દૂર રહી મસ્ત મગન થઈ અગરબત્તીની જેમ સુવાસ ફેરવતા સંતે આજે સૌને રામ રામ કહ્યા છે। પૂજ્ય વજેપુરી મહારાજની સાથે રહેતા ભક્તો શિષ્યો આજે પોતાના ગુરુ ગુમાવતા હપકે ચડ્યા છે। જોકે જીવન મરણ પ્રભુના હાથમાં હોય છે। પૂજ્ય વજેપુરી મહારાજની પાલખી યાત્રા નીચ મંદિરથી નીકળતી હતી। થાવર ગામની પરિક્રમા કરી પૂજ્ય વજેપુરી મહારાજને થાવર ગામ મઠ ખાતે વિધિવત રીતે સમાધિ અપાઈ હતી। વાલેના મઠાધિપતિ સુખદેવપુરી મહારાજની સાથે જાણેના તેમજ નજીકના તમામ સાધુ સંત મઠાધિપતિએ હાજર રહી પૂજ્ય વજેપુરી મહારાજને સમાધિ આપી હતી।